રામ રામ છે આનંદભાઈ. તમને ને ગામનો ચોરો સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ. જુઓ આનંદભાઈ, ફરી પાછા આપણે એકઠા થયા ગામને ચોરે અને કરીશું સરસ મજાની વાતો, જાણવા જેવી વાતો, સમજવા જેવી વાતો અને જીવનમાં ઉતારવા જેવી વાતો. અને આ બધી વાતો છે ને એ કરવી જરૂરી છે. સાચી વાત છે. ખેડૂત મિત્રો હોય તો પેદાશમાં વૃદ્ધિ થાય, મહેનત ઓછી થાય ને આવકમાં વૃદ્ધિ થાય, એવી વાત તો હોય. આરોગ્યની વાત હોય તો સેનાથી આરોગ્ય જળવાઈ રહે, ટકી રહે અને મનુષ્ય સ્વસ્થ રહે, એની વાત તો હોય. એ ઉપરાંત પણ ઘણી બધી વાતો હોય. હા, અને જુઓ ખેડૂત મિત્રોને તો છે ને તે આપણે ઘણી બધી વાતો કહેતા હોઈએ છીએ. અને આજકાલનો જે ટેકનોલોજીનો જમાનો છે તો કઈ ટેકનોલોજી અપનાવવી, તો સાથે સાથે ખેડૂત ભાઈઓ હવે સજીવ ખેતી તરફ આગળ વધવા લાગ્યા છે તો એને કઈ રીતે અપનાવવી, કઈ રીતે પેદાશનું મૂલ્યવર્ધન કરવું, આ બધી વાતો આપણે કરતા જ હોઈએ છીએ. હવે આજે છે ને જે વાત કરવી છે ને એની ખેતી પણ થઈ શકે, એનું મૂલ્યવર્ધન પણ થઈ શકે, એટલે ખેડૂત ભાઈઓને પણ ઉપયોગી છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. આજની જે ગામના ચોરાની મુખ્ય વાત છે ને એના પર આવીએ અને એની વાત કરીએ. હવે જુઓ આજે જે વાત કરવી છે ને એ છે આમળા વિશેની. આમળાની ખેતી થાય એટલે ખેડૂત ભાઈઓને પણ ઉપયોગી થશે બરાબર, અને આરોગ્યની દ્રષ્ટિએ તો આમળા ખૂબ જ ફાયદાકારક છે. જીઓ નીલમબેન, આમળાની ખેતીથી ખેડૂત મિત્રોને લાભ થાય અને આમળાના સેવનથી ખાનારને લાભ થાય, એટલે બંને બાજુ લાભની જ વાત છે. સાચી વાત છે. અને લાભની વાત હોય તે તો કરવી જ પડે. હા, કરવી જ પડે, જરૂરથી કરવી પડે. હવે આ આમળા છે ને એને કહેવાય ઇન્ડિયન ગૂસબેરી. અરે વાહ, મસ્ત મજાનું રૂપકડું નાનકડું એવું ફળ, એનો રંગ પણ બહુ સુંદર બરાબર, આંખોને પણ ઠંડક આપે જોઈએ ને તો. અને અત્યારે તો આમળાની ભરપૂર સીઝન, અને કહેવાય છે કે મકર સંક્રાંતિ પછી જે આમળા ખાવામાં આવે ને એ આમળામાં સારું એવું વિટામિન સી પણ મળે છે અને બીજા પણ કેટલાક તત્વોથી ભરપૂર એવા તાજા આમળા પણ ખાઈ શકાય અને આમળામાંથી બીજી બધી બનાવટો પણ બને છે. ચ્યવનપ્રાશ એ તો બહુ જાણીતી બનાવટ છે. નીલમબેન, આમળાથી આવક વૃદ્ધિ અને આરોગ્ય વૃદ્ધિ, અને ઋષિ ચ્યવન આપણે જૂની વાત કરીએ, આયુર્વેદના શાસ્ત્રોમાં વર્ણવેલી વાત કરીએ તો ચ્યવન ઋષિએ આમળાનો ઉપયોગ ચ્યવનપ્રાશ મારફત કરી અને જે એમની કાયા છે એ નિર્બળ બની ગઈ હતી એને રુષ્ટ પુષ્ટ ને સ્વસ્થ બનાવી હતી. એટલે ચ્યવનપ્રાશનું સેવન આયુર્વેદની દ્રષ્ટિએ આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે અને ચ્યવનપ્રાશનું જે મુખ્ય ઘટક છે એ આમળા છે. અને આનંદભાઈ, આ આમળા છે ને એ વિટામિન સી નો બહુ સારો એવો સ્ત્રોત ગણાય છે. બીજા ફળ જેવા કે નારંગી છે, સ્ટ્રોબેરી છે, લીંબુ છે, આ બધા ખાટા રસ વાળા ફળોમાં છે ને વિટામિન સી મળે છે. અને વિટામિન સી એટલા માટે જરૂરી છે કે એનાથી શરીરની ઇમ્યુનિટી, ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ, હા, એનામાં વૃદ્ધિ થાય છે. જ્યારે કોરોના કાળ હતો ને ત્યારે પણ વિટામિન, ડોક્ટરો વિટામિન સી લેવાની ભલામણ કરતા હતા અને વિટામિન સી છે એ દરેક રોગ સામે લડી શકે એવી તાકાત આપે છે. અને હવે આ આમળા એટલે કે આપણી ઇન્ડિયન ગૂસબેરી જેને અંગ્રેજો કહે છે બરાબર, એને એની અંદર છે ને તે 450 મિલીગ્રામ જેટલું વિટામિન સી હોય છે જે બીજા કોઈ ખાટા રસવાળા ફળમાં હોતું નથી. નારંગીમાં 88 મિલીગ્રામ હોય, પપૈયામાં પણ 88 મિલીગ્રામ જેટલું વિટામિન સી મળે છે, સ્ટ્રોબેરીમાં 97 મિલીગ્રામ મળે, લીંબુમાં 45 મિલીગ્રામ મળે, પણ ગૂસબેરી એટલે કે આમળામાં સૌથી વધારે. એટલે અને પાછું શું છે કે એ ફ્રૂટ છે, ફળ છે આમળું, છતાં એમાં સાકરનું પ્રમાણ એટલે શર્કરાનું પ્રમાણ છે ને એ નહિવત છે. એટલે એનાથી શું થાય છે
કે ચરબી થતી નથી અને ફાઈબર એટલે કે રેસો તો ખૂબ બધો છે, માટે કબજિયાતની સારી દવા છે. આમળાનો રસ સવારે પીએ ને તો ચામડીની, આંખની, વાળની આ બધાની તંદુરસ્તીમાં વધારો થાય. એટલે આમળા તો કુદરતનું વરદાન છે. અને નીલમબેન, આયુર્વેદની દ્રષ્ટિએ વાત કરીએ ને તો આયુર્વેદમાં રસાયણ ચૂર્ણ આવે છે, જેમાં મુખ્ય ઘટક હરડે બૈડા ને આમળા હોય છે, એટલે આનાથી પણ આરોગ્ય સુધરે છે. હવે આપણે વિટામિન સી ની વાત કરી, બરાબર? હવે વિટામિન સી ની ઉણપ હોય ને તો શું થાય આનંદભાઈ? તો છે ને, શરીરમાં નબળાઈ લાગે, થાક લાગે, લોહી પણ ઓછું થઈ જાય, લોહીમાં હિમોગ્લોબિન પણ ઘટી જાય, એવી બધી તકલીફો થાય. એટલે આ બધી તકલીફોથી બચવા માટે જો શિયાળામાં આવતા આમળાનું સેવન કોઈ પણ રીતે કરવામાં આવે તો એ લાભદાયી છે એવું વૈદ્ય કહે છે. અને આજે છે ને તે આપણે આમળા વિશેની આવી જ વાત સાંભળવાના છીએ અને એ આપણે સાંભળીશું ડૉક્ટર અમિતભાઈ ત્રિપાઠી, જે નિવૃત્ત સરકારી આયુર્વેદિક તબીબ છે અને હાલ પણ તે નિઃશુલ્ક લોકોની સેવા કરે છે ને ટ્રીટમેન્ટ પણ કરે છે અને મદદરૂપ થાય છે. તો આવો સાંભળીએ ડૉક્ટર અમિતભાઈ ત્રિપાઠી પાસેથી આરોગ્યપ્રદ રસાયણ આમળા વિશેની આ વાત. નમસ્કાર. આયુર્વેદમાં જે ઔષધ દ્રવ્ય આપણા શરીરને નિરોગી રાખે, આયુષ્ય સુખપ્રદ કરે, ઇન્દ્રિયોના બળને વધારી રોગ પ્રતિકારક શક્તિ વધારે એવા જીવનીય દ્રવ્યને રસાયણ દ્રવ્ય કહ્યા છે. આ રસાયણ દ્રવ્યોમાં હાલ શિયાળાની ઋતુમાં ઉપલબ્ધ આમળા એની મુખ્ય ગણના કરેલી છે. ગુજરાતીમાં આમળા, કચ્છીમાં આમલા, સંસ્કૃતમાં આમલકી, ધાત્રી, વયસ્થા તરીકે બતાવેલ છે. બોટોનીમાં વાનસ્પતિક નામ એમ્બિલિકા ઓફિસિયરિસ તરીકે વર્ણન કરેલ છે. આમળાના 15-30 ફૂટ ઊંચા ઝાડ થાય છે. આમળાના વૃક્ષ સમગ્ર ભારતમાં જોવા મળે છે, એમ વાડીમાં બગીચામાં એનો ઉછેર કરવામાં આવે છે. આમળામાં પીતવળના ફૂલ ગુચ્છામાં આવે છે. આના પાન આમળીના પાન જેવા ઘણી બાજુબાજુમાં આંતરે આવેલા આછા લીલા રંગના લગભગ 100ની સંખ્યામાં હોય છે. એટલા માટે સંસ્કૃતમાં આને સતપત્રી પણ કહ્યું છે. આ ઝાડામાં જે ફળ થાય છે એ આમળા આહાર તથા ઔષધ તરીકે ઉપયોગી છે. આમળાના ફળ ગોળાકાર, માંસલ, પીતાભરિત, પીળાશ પડતા લીલા અને બહારના ભાગ ઉપર 6 રેખાવાળા હોય છે. અંદર એક બીજ હોય છે અને એ ષટકોણ હોય છે. આમળાની 2 જાત જોવા મળે છે, એક વન્ય આમળા કે નાના આમળા અને ગ્રામ્ય આમળા કે મોટા આમળા. નાના આમળા થોડા કઠોળ હોય છે, જ્યારે મોટા આમળા મૃદુ અને માંસલ હોય છે. આયુર્વેદમાં કુલ 6 રસ બતાવ્યા છે. એમાં આમળામાં 5 રસ હોય છે. આમળામાં એક લવણ રસ, ખારો રસ નથી. સ્વાદમાં આમળા ખાટા લાગે, તુરા લાગે અને મીઠા લાગે છે. હંકી વાત તમ તત અમ્લવાત પીતમ માધુર્ય સહિત કફમ વૃક્ષ કસાયત્વાત ફળમ દાતયા ત્રિદોષજિત. આમળા ખાટા છે એટલે વાયુનો નાશ કરે, મધુર છે શીત છે એટલા માટે પિત્તનો, અને વૃક્ષ અને તુરા રસને કારણે કફનો નાશ કરે છે, તેથી આમળાને ત્રિદોષજ્ઞ કહ્યા છે. ખાસ કરીને ડિસેમ્બરથી માર્ચ માસ દરમિયાન આમળા બજારમાં જોવા મળે છે. અનુભવી વૈદ્યો 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ બાદ આમળા પૂર્ણ રસમય હોય રસાયણ તરીકે આમળાનો ઉપયોગ કરવાનું કહે છે. શીત વિજયયુક્ત મધુર વિપાકી આમળા શ્રેષ્ઠ પિત્તજ્ઞ છે. આમળા ભોજનની રુચિ વધારે છે, ભૂખ લાગે છે, કબજિયાત દૂર કરે છે અને ઘણા બધા રોગમાં સ્વતંત્ર રીતે કે અન્ય ઔષધ દ્રવ્યો સાથે પ્રયોગમાં લેવાનું વૈદ્ય સમાજનું આ માનીતું ઔષધ છે. લીલા આમળા શિયાળા ઋતુમાં જ
ઉપલબ્ધ થાય છે. એટલે નિષ્ણાતો દ્વારા આમળાની સુકવણી કરે, આમળાના સરસની શાસ્ત્રોક્ત માત્રામાં ભાવના આપે અને પછી બારે માસ એ આમળા ઉપયોગમાં લે છે. આમળાની વિશેષતા એ છે કે સૂકા થઈ જાય અને તે પછી પણ એની ગુણવત્તા જળવાઈ રહે છે. આયુર્વેદના જાણીતા ઔષધ ત્રિપુરા ચૂર્ણ, રસાયણ ચૂર્ણ, ચ્યવનપ્રાશ અમલે, ધાતી રસાયણ વગેરેમાં આમળાનો ઉપયોગ થાય છે. આમળા કેશ્ય છે, વાળ વધારનાર છે, એટલે બજારમાં માસાલા તેલમાં પણ આમળાનો વપરાશ બતાવ્યો છે. એમ આમળા ચક્ષુષ્ય છે, નેત્રશક્તિ વધારનાર છે. આમલૈહી સદરમ સ્નાનમ પરમ દ્રષ્ટિ બદાવહમ. આમળા પાવડરવાળા પાણીથી સ્નાન કે આમળાના સાબુથી સ્નાન કરવાથી ત્વચા ચામડીનું તેજ વધારી વાળ માટે પણ આમળા હિતકર છે. આપણા ઘણા ઘરમાં આમળા કેન્ડી, આમળા મુરબ્બો, ખારા આમળા, પાચક આમળા એની બનાવટો ગૃહિણીઓ જાણે છે અને એનો વપરાશ પણ કરે છે. વૈજ્ઞાનિક રીતે પણ આમળા વિટામિન સીથી ભરપૂર, ગેલિક એસિડ, ટેનિક એસિડ, આલ્બ્યુમિન ધરાવનાર બતાવ્યું છે. મોટેભાગે આમળા બાળક, વૃદ્ધ, યુવાન બધા માટે હિતકર, પૌષ્ટિક, અનુકૂળ છે. છતાં પોતાની પ્રકૃતિ, શરીરબળ, તાસીર મુજબ આમળાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કોઈ રોગની ચિકિત્સામાં સોશિયલ મીડિયા કે બિનઆધારિત સાંભળેલું વાંચેલું સીધું પ્રયોગમાં ન લેતા આપણી આસપાસના નિષ્ણાત ચિકિત્સકની સલાહ સારવાર અનુસાર અનુસરણ કરવું હિતકર શ્રેયસ્કર છે. આયુર્વેદના અમૃતતુલ્ય ઔષધ દ્વારા સમગ્ર જીવન સૃષ્ટિના કલ્યાણની ભાવના સાથે જય ધન્વંતરી દેવ. તો આનંદભાઈ, આપણે નિવૃત્ત સરકારી આયુર્વેદ અધિકારી એવા ડૉક્ટર અમિતભાઈ ત્રિપાઠી પાસેથી આ આમળા વિશેની, આમળાના ગુણધર્મો વિશેની સારી એવી સમજ મેળવી અને માહિતી મેળવી. આશા રાખીએ કે આપણા શ્રોતા મિત્રોને પસંદ પડી હશે અને આનાથી જરૂર એમને લાભ પણ થશે. તો આ આમળા વિશેની સારી એવી આપણે સમજ કેળવી. અને આનંદભાઈ, આપણા ગુજરાતમાં તો છે ને, તે દક્ષિણ ગુજરાતમાં ને આપણે ખેડા જિલ્લામાં ને ત્યાં તો આમળા ખૂબ થાય છે. બરાબર. અને ખેડૂતો એની સારી એવી પેદાશ પણ લે છે. ગૃહ ઉદ્યોગ તરીકે આમળાનું મૂલ્યવર્ધન કરવામાં આવે છે, જેમાં આમળાની કેન્ડી બને છે, પછી આમળામાંથી મુખવાસ બનાવવામાં આવે છે અને બીજા અનેકવિધ રીતે આમળાનો મુરબ્બો છે, આમળાનું અથાણું છે, આવા અનેકવિધ ઉપયોગો આમળાના કરવામાં આવે છે. અને એ રીતે મૂલ્યવર્ધન કરી અને મોટે ભાગે મહિલાઓ સારી રોજગારી પણ મેળવે છે. મહિલાઓને રોજગારી મળે છે એ પણ સારી બાબત છે. અને આમળાનો કોઈ પણ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે, એને લેવામાં આવે તો એ આરોગ્યને હંમેશા માટે ફાયદાકારક છે. અને પાછું એવું છે ને, એને કોઈ પણ લઈ શકે. દાખલા તરીકે મધુપ્રમેહના જે દર્દી છે, ડાયાબિટીસ જેમને થયો છે, એવા લોકો પણ આમળાનું સેવન છે ને નિર્ભીકપણે કરી શકે. બરાબર. આ તો બહુ સરસ વાત તમે પણ કરી ને ડોક્ટર સાહેબે પણ કરી. તો આનંદભાઈ, આ સાથે ઘડિયાળ સામે નજર કરીએ ને તો આપણો આજનો ગામનો ચોરો કાર્યક્રમનો સમય છે ને એ પૂરો થવા આવ્યો છે. આજે તો સરસ મજાનું ભજન સાંભળ્યું અને સારી એવી આમળા વિશેની માહિતી જાણી. અને હવે લઈશું શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોની રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ 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 રામ.